नमस्ते मित्रों, आज आप औद्योगिक सलामती 25 प्रश्नों अभ्यास आ वीडियो द्वारा करवानो छे। आ वीडियो में अपने टोटल 25 प्रश्नों छे, एक पची एक प्रश्न विषे माहितगार थत जवानु छे। आजनो टॉपिक छे औद्योगिक सलामती। प्रथम प्रश्न छे, नीचेना पैकी क्यू साधन पीपीई नू छे? पीपीई एटले अहींया पीपीई नो अर्थ थाय पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट। पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट माटे नीचेना पैकी क्यू साधननो उपयोग थाय छे? तेमां प्रथम छे हेलमेट, बीजू छे सेफ्टी बेल्ट, त्रीजू छे डबल ग्लोव्स अने चौथू छे ऊपरना तमाम। तो अहींया साचो जवाब आवशे ऊपरना तमाम, કેમ કે હેલ્મેટ છે એ માથાની સેફ્ટી માટે વપરાય છે, સેફ્ટી બેલ્ટ છે એ કોઈ ઊંચાઈ ઉપર કામ કરવું હોય ત્યારે આપણે સેફ્ટી બેલ્ટનો ઉપયોગ કરવાનો થાય, રબર ગ્લોવ્સ છે ઇલેક્ટ્રિકલ સેફ્ટી માટે ઉપયોગ થાય। માટે અહીંયા ઉપરના ત્રણે ત્રણ જવાબ સાચા હોવાથી ડી જવાબ સાચો થશે। એના પછીનો બીજો પ્રશ્ન છે, ધૂળ કે અન્ય રજકણ શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે કયા પીપી સાધનનો ઉપયોગ થાય છે? એમાં પ્રથમ ઓપ્શન છે હેલ્મેટ, બીજું છે હાથના મોજા, ત્રીજું છે માસ્ક અને ચોથું છે સેફ્ટી શૂઝ। તો ધૂળ કે અન્ય રજકણ શરીરમાં નાક દ્વારા અથવા તો મોઢા દ્વારા પ્રવેશ કરી શકે છે, એટલા માટે આપણે અહીંયા માસ્ક, અત્યારે આપણે બધા જાણીએ છીએ COVID-19 ચાલી રહ્યો છે તો માસ્કનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે, તો માસ્ક છે એ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે કે જે ધૂળ કે અન્ય રજકણને શરીરમાં પ્રવેશ કરતા અટકાવે છે। માટે બીજા ક્વેશ્ચનમાં આપણે સાચો જવાબ થશે સી માસ્ક। હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, લોહી નીકળે ત્યારે કયા પ્રવાહીથી ઘા સાફ કરવો જોઈએ? આપણે કોઈ વસ્તુ લાગે હાથમાં ત્યારે લોહી નીકળે તો આપણે કયા પ્રવાહીની મદદથી તેને સાફ કરવું જોઈએ? પહેલો ઓપ્શન છે પાણી, બીજું છે ડેટોલ કે સેવલોન, ત્રીજું છે ડિસ્ટ્રીન વોટર અને ચોથું છે એક પણ નહીં। તો અહીંયા બી જવાબ સાચો છે, ડેટોલ અથવા સેવલોન, જે એન્ટીસેપ્ટિક કોઈ પણ લિક્વિડ હોય એની મદદથી આપણે જે ઘા જે જગ્યાએ વાગ્યો હોય તેને સાફ કરવો જોઈએ। કેટલા મૂલ્યના વીજ પ્રવાહથી વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા રહે છે? 1 મિલિએમ્પિયર, 3 મિલિએમ્પિયર, 10 મિલિએમ્પિયર કે 50 મિલિએમ્પિયર? તો 50 મિલિએમ્પિયર અથવા એના કરતાં વધારે એમ્પિયરનો પ્રવાહ પસાર થાય ત્યારે મૃત્યુ થવાની સંભાવના મેક્સિમમ રહેલી હોય છે। 10 મિલિએમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો આપણે થોડોક શોર્ટનો અનુભવ થાય પણ બહુ વધારે કંઈ નુકસાન થતું નથી। તો પાંચમો પ્રશ્ન છે, વ્યક્તિના આગળના ભાગમાં ઈજા થઈ હોય ત્યારે કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીત વપરાય છે? માન્યો કે કોઈ વ્યક્તિને આગળના ભાગે એટલે કે પેટ અથવા તો છાતીના ભાગે કે એવો કોઈ જગ્યાએ કોઈ જાતની ઈજા થઈ ગઈ હોય તો ત્યારે સિલ્વેસ્ટરની રીતનો ઉપયોગ થાય છે। સેફ્રનની રીતનો ઉપયોગ પાછળના ભાગે ઈજા થઈ હોય એના માટે થાય છે, બંને રીત ન આવે કેમ કે આગળના ભાગે ઈજા થઈ હોય તો સિલ્વેસ્ટરની રીતનો વધારે ઉપયોગ જોવા મળે। આગ લાગવા માટે કયો વાયુ જરૂરી છે? છઠ્ઠો પ્રશ્ન છે, આગ લાગવા માટે કયો વાયુ જરૂરી છે? તો આગ લાગવા માટે આપણે જે વાત કરી હતી એ પ્રમાણે ત્રણ વસ્તુનું હોવું જરૂરી છે। એક તો કોઈ પણ બળતણ જેમ કે લાકડું, કાપડ, કાગળ, પેટ્રોલ, ડીઝલ એવું કોઈ પણ બળતણ હોવું જોઈએ, ઓક્સિજન વાયુ હોવો જોઈએ અને ગરમી હોવી જોઈએ। તો અહીંયા આપણે માત્ર કયો વાયુ જરૂરી છે એવો પ્રશ્ન પૂછ્યો છે, તો આપેલા ચાર વાયુમાંથી ઓક્સિજન વાયુ હોવો જરૂરી છે। ક્લાસ એ આગમાં નીચેના પૈકી કયું બળતણ વપરાય? ક્લાસ ABC આગને આપણે યાદ રાખવા માટે ઘન પ્રવાહી વાયુ યાદ રાખ્યું હતું, એમાં ઘન બળતણ હોય જેમ કે લાકડું, કાગળ, કાપડ વગેરે। તો અહીંયા આપેલા ઓપ્શનમાં લાકડું આપેલું છે, માટે એક ટાઈપની આગમાં લાકડાનો સમાવેશ થાય છે। બી ક્લાસની આગમાં નીચેના પૈકી કયું બળતણ હોય? તો બીમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે પ્રવાહી, બરાબર, તો પેટ્રોલ, ડીઝલ વગેરે હોઈ શકે। અહીંયા આપણે ઓપ્શનમાં પેટ્રોલ આપેલો છે જેથી કરીને ચોથો ઓપ્શન પેટ્રોલ છે એ જવાબ સાચો થશે। ક્લાસ સીમાં ગેસ હોય, લિક્વિફાઈડ ગેસનો ઉપયોગ થાય। અને ક્લાસ ડી દસમો પ્રશ્ન છે, ક્લાસ ડી આગમાં નીચેના પૈકી કયું બળતણ હોય છે? તો લિક્વિફાઈડ ગેસ ક્લાસ સી છે, મેટલ અને ઇલેક્ટ્રિકલ સાધનો ક્લાસ ડીમાં સમાવેશ થશે, લાકડું ક્લાસ એ, ક્લાસ એમાં કોઈ પણ ઘન વસ્તુઓ જેવી કે લાકડું,
કાગળ કાપડ વગેરેનો સમાવેશ થાય. ક્લાસ બીમાં પ્રવાહી, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે. ક્લાસ સીમાં લિક્વિફાઈડ ગેસ, કોઈપણ ગેસિયસ મટીરિયલ અને ક્લાસ ડીમાં મેટલ અથવા ઇલેક્ટ્રિકલ સાધનનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિકલ ફાયર માટે ક્યુ ફાયર એક્સ્ટિંગ્યુઝર વપરાય? હા, આ ખાસ પ્રશ્ન છે. ઇલેક્ટ્રિકલ પ્રકારની આગ લાગી હોય તો ત્યાં આપણે ઉપર પાણીનો છંટકાવ કરી શકતા નથી. શા માટે? તો કે પાણી છે વિદ્યુતનું વાહક હોય તો પાણી દ્વારા આપણા સુધી વિદ્યુત પહોંચે અને આપણે પણ શોક લાગી શકે. એટલા માટે ઇલેક્ટ્રિકલ આગ માટે ખાસ કરીને હેલોન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ નામના ફાયર એક્સ્ટિંગ્યુઝરનો ઉપયોગ કરવામાં આવતો હોય. અહીંયા પહેલો ઓપ્શન છે હેલોન, બીજું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ત્રીજો ઓપ્શન છે એ અને બી બંને અને ડી ઓપ્શન છે ફોમ ટાઈપ. અહીંયા હેલોન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ બે સાચા જવાબ છે, માટે સી જવાબ આવશે, એ અને બી બંને. મિકેનિકલ ફોમ ટાઈપ ફાયર એક્સ્ટિંગ્યુઝરમાં કયો વાયુ વપરાય છે? મિકેનિકલ ફોમ ટાઈપ ફાયર એક્સ્ટિંગ્યુઝર હોય એમાં નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવતો હોય. તો અહીંયા પહેલો ઓપ્શન જ આપણે આપેલો છે નાઇટ્રોજન. ઓટોમેટિક ફાયર એક્સ્ટિંગ્યુઝર નિશ્ચિત ખાલી જગ્યા પર ઓપરેટ થાય છે. ઓટોમેટિક ફાયર એક્સ્ટિંગ્યુઝર હોય એમાં એક આપણે જે તાપમાન માપવા માટેનો પારો હોય એનો ઉપયોગ થયેલો હોય છે. એમાં નિશ્ચિત તાપમાને એ ઓટોમેટિક ઓપરેટ થતું હોય. અમુક તાપમાન કરતાં જેવું તાપમાન વધે તો એ પારો છે એ તૂટી જાય અને ત્યાંથી ઓટોમેટિક ફાયર એક્સ્ટિંગ્યુઝર ઓપરેટ થવા લાગે છે. એટલે અહીંયા સાચો જવાબ આવશે નિશ્ચિત તાપમાને. સલામતીના ચિહ્નોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? 1, 2, 3 કે 4? તો સાચો જવાબ છે 4. કયા કયા સલામતી ચિહ્નો હોય? તો કે માહિતી દર્શક હોય, વોર્નિંગ સાઇન હોય, ઇન્ફોર્મેશન સાઇન હોય, નિષેધાત્મક હોય, આદેશાત્મક હોય, બરાબર? તો આ રીતના 4 ભાગમાં વહેંચવામાં આવે છે. નિષેધાત્મક એટલે શું? તો કે આ પ્રવૃત્તિ કરવાની નહીં, આવી પ્રવૃત્તિ અહીંયા કરવાની નહીં એવું દર્શાવતા ચિહ્નને નિષેધાત્મક કહેવાય. આદેશાત્મક એટલે કે આપણે આદેશ આપે કે અહીંયા હેલ્મેટ પહેરવું અથવા અહીંયા સેફ્ટી શૂઝ પહેરવા, તો એવા ચિહ્નોને આદેશાત્મક ચિહ્ન તરીકે ઓળખવામાં આવે. ચેતવણી દર્શક સાઇન એટલે અમુક જગ્યાએ અમુક પ્રકારની વસ્તુનો ઉપયોગ ન કરવો, બરાબર? જેમ કે પેટ્રોલ પંપ ઉપર આપણે સાઇન જોઈ હોય કે અહીંયા જલદ વસ્તુ સળગાવવી નહીં. એવી રીતના ઘણી બધી વોર્નિંગ સાઇન હોય જેને ચેતવણી દર્શક ચિહ્ન કહેવામાં આવે. અને માહિતી દર્શક ચિહ્ન એટલે માહિતી દર્શાવ, એમાં કોઈ પણ જાતની માહિતી દર્શાવવામાં આવતી હોય, જેમ કે ટોયલેટ આ તરફ છે અથવા તો કોઈ ઓફિસ આ તરફ છે, એવી દર્શાવતી ચિહ્નને માહિતી દર્શક ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછીનો પ્રશ્ન છે, લીલા બેકગ્રાઉન્ડમાં સફેદ સિમ્બોલ એ કયા પ્રકારના સલામતી ચિહ્ન માટે વપરાય? લીલું બેકગ્રાઉન્ડ અને સફેદ સિમ્બોલ છે એ માહિતી દર્શક ચિહ્ન માટે વાપરવામાં આવે છે. BIS સંસ્થા કયા દેશમાં કાર્યરત છે? BIS એટલે ભારતમાં કાર્યરત સંસ્થા છે, સ્ટાન્ડર્ડાઇઝેશન માટેની સંસ્થા છે. ISOનું વડું મથક ક્યાં આવેલું છે? ISO છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, જેનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે. ISOનું પૂરું નામ જણાવો. તો ISOનું પૂરું નામ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન છે. હમણાં જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે ISOનું પૂરું નામ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન છે અને તેનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે. BIS નું પૂરું નામ જણાવો. તો અહીંયા BIS નું સાચું નામ આપણે આપવામાં આવ્યું નથી. BIS નું સાચું નામ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એવું થાય છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, જે અહીંયા આપણે એક પણ ઓપ્શનમાં આપેલું નથી, માટે અહીંયા સાચો જવાબ ઉપરનામાંથી કોઈ પણ નહીં થશે. એક તાર પર બેઠેલા પક્ષીને શોક કેમ લાગતો નથી? હા, આ પણ એક અગત્યનો અને ખૂબ જ જાણવાલાયક પ્રશ્ન છે કે આપણે ઘણી વખત જોતા હોય કે પક્ષી તાર ઉપર બેઠું હોય તો એને શોક લાગતો નથી. એક તાર ઉપર પક્ષી બેઠું હોય તો એને શોક લાગતો નથી, તો એના માટે કયું કારણ જવાબદાર છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. તેના બોડીનો રેઝિસ્ટન્સ ઉચ્ચ હોય છે, તો એ ઓપ્શન સાચો નથી. તેનો બોડી અવાહક હોય છે, તો અવાહક હોતું નથી. તેની બોડી સરખા પોટેન્શિયલ એટલે કે વોલ્ટેજ લેવલ પર હોય છે, આ ઓપ્શન અહીંયા સાચો છે. જે પક્ષી બેઠું હોય એનું બંને પગ એક જ તાર ઉપર રહેલા હોય એટલે એનું બોડી સરખા પોટેન્શિયલ વોલ્ટેજ લેવલ ઉપર રહેલું હોય એટલે એને શોક લાગતો નથી.
પછી 21મો પ્રશ્ન છે, બાજુમાં દર્શાવેલ ચિહ્ન કયા પ્રકારનું છે? જો અહીંયા તમે જોઈ શકો, ગ્રીન કલરનું સિમ્બોલ છે, વ્હાઇટ કલરથી એમાં ડ્રોઈંગ દોરેલું છે. તો આપણે હમણાં આગળ વાત કરીએ એ પ્રમાણે ગ્રીન કલરનું સિમ્બોલ હોય તો એ માહિતી દર્શક ચિહ્ન કહેવાય. બાજુમાં દર્શાવેલ ચિહ્ન કયા પ્રકારનું છે? અહીંયા બ્લેક કલરથી વીજળી જેવી નિશાની કરેલી છે અને એક ત્રિકોણ આકાર બ્લેક કલરથી દોરેલું છે અને અંદર યલો કલર છે. તો આ પ્રકારની સાઇનને વોર્નિંગ સાઇન, ચેતવણી દર્શક ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. બાજુમાં દર્શાવેલ ચિહ્ન કયા પ્રકારનું છે? તો અહીંયા રાઉન્ડ શેપ છે, બ્લુ કલર આખામાં કરેલો છે અને વ્હાઇટ કલરથી એક ચિત્ર દોરેલું છે. મનુષ્યનું મોઢું છે અને એની ઉપર હેલ્મેટ છે. તો આ એક આદેશાત્મક ચિહ્ન છે. આનો મતલબ એવો થાય કે અહીંયા આપણે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. બાજુમાં દર્શાવેલ ચિહ્ન કયા પ્રકારનું છે? અહીંયા કોઈ એક માણસ આવેલો જતો હોય, એની ફરતે લાલ કલરથી એક ગોળ રાઉન્ડ અને આડો લીટો મારેલો છે. આડો લીટો એટલે નિષેધાત્મક, કે અહીંયા આપણે ચાલીને જવું નહીં, બરાબર. તો આ એક નિષેધાત્મક ચિહ્ન છે. હવે છેલ્લો પ્રશ્ન છે, બાજુમાં દર્શાવેલ ચિહ્ન શું દર્શાવે છે? તો અહીંયા બ્લુ કલરનું ગોળ રાઉન્ડ છે અને અંદર વ્હાઇટ કલરથી હેન્ડ ગ્લોવ્સ, હાથના મોજા દોરેલા છે. તો આ એક આદેશાત્મક ચિહ્ન છે. અહીંયા હાથના મોજા પહેરવા ફરજિયાત છે એવું દર્શાવે છે. એટલે અહીંયા પહેલો ઓપ્શન આપણો સાચો થશે, અહીંયા હાથના મોજા પહેરવા ફરજિયાત છે. થેન્ક યુ.